હેલો ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે લીલનો પ્રકાર ક્લોરોફાઈ એટલે કે લીલી લીલ વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે બીજો જે પ્રકાર છે ફિયોફાઈસી એટલે કે બદામી લીલ વિશે અભ્યાસ કરવાના છે સામાન્ય રીતે ફિયોફાઈસીના જે સભ્યો છે એને આપણે બદામી લીલ તરીકે ઓળખીએ છીએ નિવાસસ્થાનની વાત કરીએ તો મોટાભાગની બદામી લીલ જે છે એ દરિયાઈ નિવાસસ્થાનોમાં જોવા મળે છે તેઓના કદ આકાર અને સ્વરૂપમાં વિવિધતા હોય છે કદ વિસ્તાર સાદા સાખિત તંતુમય સ્વરૂપોથી લઈને અતિશય સાખિત સ્વરૂપોમાં પણ જોવા મળે છે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિનું પણ પ્રતિનિધિત્વ કરે છે જેમાં આ જે પ્રકારની લીલ છે એ સો મીટર જેટલી સપાટીની ઉપર પણ પહોંચી શકે છે એટલે સો મીટર જેટલી સપાટીનો વિસ્તારને પણ આવરી શકે છે એના બંધારણની વાત કરીએ તો ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરીટીનોઇટ્સ ઝેન્થોફિલ ફ્યુકોઝેન્થિન આ જે બધા રંજક દ્રવ્યોની વધુ પડતી માત્રાને કારણે તેઓ ચમકતા લીલાથી લઈને વિવિધ છાયાવાળી બદામી રંગની લીલ જેવી વિવિધતાઓ ધરાવે છે બરાબર લાસ્ટ પ્રકાર આપણો હતો તેમાં ક્લોરોફાઈસીમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હતું તેને કારણે તેઓ લીલા રંગની હતી હવે આ જે ફિયોફાઈસી છે એની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરેટિનોઇડ્સ ઝેન્થોફિલ ફ્યુકોઝેન્થી જેવા રંજક દ્રવ્યોની માત્રાને આધારે ચમકતા લીલા રંગથી માંડીને બદામી રંગની જેટલી વિવિધતા ધરાવતી હોય છે સામાન્ય રીતે ફિયોફાઈસી પ્રકારની લીલની અંદર ખોરાકનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે થાય છે વાનસ્પતિ કોષ સેલ્યુલોઝની દિવાલ ધરાવે છે સામાન્ય રીતે આલ્જીનના જીલેટીન આવરણ દ્વારા આવૃત હોય છે જીવરસ એ રંજક કણો ઉપરાંત એની અંદર મધ્ય સ્થાને મોટી રસધાની અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે આ ઉપરાંત વાનસ્પતિક દેહમાં સ્થાપક અંગ સ્થાપક અંગ તરીકે આ રીતનો દળ ગ્રહ જોવા મળે છે આ ઉપરાંત વૃંત જોવા મળે છે અને પુષ્પ રચના જેને આપણે પ્રપર્ણ અથવા તો અપુષ્પપર્ણ તરીકે પણ ઓળખીએ છીએ કેટલીકમાં છત્રિકા વૃંદ પણ જોવા મળતું હોય છે બરાબર ઓકે તો વનસ્પતિ દેહની અંદરની આપણે આકૃતિમાં જોયું તેમ સ્થાપક સ્થાપક અંગ એટલે સ્થાપ સ્થાપક અંગ શબ્દમાં જ આપણને સમજ પડી જાય કે સ્થાપન સ્થાપન કરવા માટે દ્રઢ ગ્રહ હોય છે જે કોઈ પણ આધારક સાથે જોડાયેલો હોય છે વૃંત અને છત્રીકા વૃંત જોવા મળે છે આ ઉપરાંત પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ જેને આપણે અપુષ્પપર્ણ પણ કહીએ છીએ સામાન્ય રીતે આ પ્રકારની જે લીલ છે એમાં જે પ્રજનન પદ્ધતિ છે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે અવખંડન વિશે ઘણા બધા લેક્ચરમાં જોયું છે એટલે અહીં મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે અવખંડન એટલે શું તેમ છતાં આપણે ફરીથી જોઈએ અવખંડન એટલે વનસ વનસ્પતિ શરીરનો કે પ્રાણી શરીરનો કેટલો ભાગ છૂટો પડે છે અને છૂટો પડેલો ભાગ એ સિવાયના બાકીના બધા જ ભાગોને પૂર્ણ રીતે વિકસાવવાની ક્ષમતા ધરાવે છે અને વિકસાવે છે તો એને આપણે અવખંડન કહીએ છીએ આ ઉપરાંત બીજી અલિંગી પ્રજનનમાં દ્વિ કસાધારી ચલ એટલે બે કસા હોય અને એવા ચલ બીજાણુ દ્વારા થાય છે જે નાસ્પતિ આકારના અને બે અસામાન્ય પાશવીય રીતે પાશ્વી રીતે એટલે બંને બાજુએ અસમાન એટલે બંનેના સમાન નથી અને બંને બાજુએ આ રીતે કસા ધરાવતી હોય છે લિંગી પ્રજનન સમજનયુક વિષમજનયુક કે અંડજન્યુક એ પણ અગાઉની થિયરીમાં આપણે જોયું સમજન્યુક એટલે કદ અને આકારમાં સરખા હોય વિષમજનયુકમાં નરજન્યુ નાનું અને માદાજન્ય મોટું હોય બરાબર આવા જન્યુનું જોડાણ પછી પાણી કે અંડધાનીમાં થાય જન્યુનું જોડાણ પાણી કે અંડધાની અંદર થતું હોય છે બરાબર આ વર્ગની લીલની વાત કરીએ એક્ટોકાપર્સ ડિક્ટોટા લેમિનારિયા સરકારમ અને ફ્યુકસ જે આ પ્રકારની લીલના ઉદાહરણો છે આકૃતિમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપેલી છે લેમિનારિયા ફ્યુકસ અને ડિક્ટોટા આની અંદર તમે જોઈ શકો છો સ્થાપક અંગ તરીકે દ્રઢ ગ્રહ જોવા મળે છે આ ઉપરાંત વિકાસ કરવા માટે અથવા તો ઉપર છત્રીકા છત્રિકા વૃંત છે અને પર્ણ જેવી જે રચના છે જેને આપણે પ્રપર્ણ કહીએ છીએ તેવી જ રીતે અહીંયા પણ દ્રઢ ગ્રહ છે બરાબર અપુષ્પર્ણ એટલે પ્રપર્ણ આની અંદર પણ છે આની અંદર પણ છત્રિકા વૃંત છે અને પર્ણ જેવી રચના જેને આપણે અપુષ્પપર્ણ અથવા તો પ્રપર્ણ કહીએ છીએ એ પણ જોવા મળે છે